નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ધ સિક્રેટ બુકનું ચેપ્ટર નંબર 5 ધનનો રહસ્ય. પણ એ પહેલા જો તમે આગળના ચેપ્ટર ન સાંભળ્યા હોય તો પહેલા એ ચેપ્ટર સાંભળો, પછી આ ચેપ્ટર પર આવો. અને જો તમને કોઈ લેખકની વાત સારી લાગે તો તેને કમેન્ટમાં જણાવો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ ધ સિક્રેટ બુક વિશે જાણી શકે અને તેમને પણ ખબર પડે કે આ રહસ્ય શું છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ ધનનું રહસ્ય. ડબલ્યુ કેલમેન સ્ટોન કહે છે કે મગજ જે વસ્તુની કલ્પના કરી શકે છે તે પ્રાપ્ત પણ કરી શકે. જેક કેનફિલ્ડ કહે છે, રહસ્યએ ખરેખર મારી જિંદગી બદલી નાખી, કારણ કે મારો ઉછેર નકારાત્મક વલણ ધરાવતા પિતાને ત્યાં થયો હતો. તેઓ માનતા કે ધનિકો અન્ય લોકોને છેતરીને જ ધનિકો બને છે. જેમની પાસે પૈસો છે તેમણે ચોક્કસ કોઈને છેતરિયા હોવા જોઈએ. તેથી પૈસા અંગે મારા મનમાં ઘણી ખોટી માન્યતાઓ હતી, જેમ કે પૈસાથી માણસ વંઠી જાય છે, દુષ્ટ માણસો પાસે જ પૈસો હોય છે, પૈસા કંઈ ઝાડ પર ઉગતા નથી. તું એવું માને છે કે હું રોક ફેલર છું, એ મારા પિતાનું ગમતું વાક્ય હતું. તેથી હું એવા વિશ્વાસ સાથે ઉછેર્યો કે જીવન ઘણું મુશ્કેલી ભર્યું છે. પછી જ્યારે હું ડબલ્યુ કેલમેન સ્ટોનને મળ્યો ત્યારથી મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. સ્ટોનની સાથે હું કામ કરતો હતો ત્યારે તેમણે મને કહ્યું, તમે તમારા જીવનમાં એટલું ઊંચું લક્ષ્ય રાખો કે જ્યારે તમે તે સિદ્ધ કરો ત્યારે તમારું ચિત્ત ચકરાઈ જાય અને તમને એ વાતની પણ ખાતરી થાય કે મેં તમને શીખવ્યું હતું, તેથી જ તમે તે લક્ષ્ય સિદ્ધ કરી શક્યા. તે વખતે હું વર્ષ દરમિયાન $8,000 કમાઈ લેતો હતો, તેથી મેં કહ્યું મારે વર્ષ દરમિયાન $100,000 કમાવા છે. હવે મને તો ખબર જ નહોતી કે એ કેવી રીતે શક્ય બનશે, એવી કોઈ યોજના કે શક્યતા પણ દેખાતી નહોતી. તેમ છતાં મેં કહ્યું, હું એની કબૂલાત કરું છું, હું એમાં વિશ્વાસ રાખું છું, હું એવી રીતે વર્તીશ જેણે મેં એ મેળવી લીધા છે. બ્રહ્માંડને આ વિચાર પહોંચાડું છું અને મેં તે પ્રમાણે કર્યું. તેમણે મને એક વસ્તુ શીખવાડી હતી, દિવસમાં એકવાર તમારે આંખો બંધ કરીને તમારા લક્ષ્યનું સ્પષ્ટ ચિત્ર મનમાં જોવાનું, જાણે કે એ તમને તે મળી ગયું હોય. ખરેખર તો મેં $1,00,000ની નોટ બનાવીને સીલિંગ પર ચોંટાડી હતી, તેથી સવારમાં ઉઠું તેવું તરત મારું ધ્યાન તેના પર જાય અને મને એ વાત યાદ રહે કે આ મારું લક્ષ્ય છે. પછી હું મારી આંખો બંધ કરીને $1,00,000ની જીવનશૈલીનું વિઝ્યુલાઇઝેશન કરતો. જોવાની વાત એ છે કે 30 દિવસ સુધી આ બાબતમાં કંઈ જ બન્યું નહોતું. મને એવા ક્રાંતિકારી વિચારો પણ નહોતા આવ્યા અને મને કોઈએ વધારે પૈસાવાળા વ્યવસાયની ઓફર પણ નહોતી કરી. 4 અઠવાડિયા બાદ મારા મનમાં $1,00,000નો એક વિચાર આવ્યો. આમ જ મારા મનમાં એ વિચાર આવ્યો, મેં એક પુસ્તક લખ્યું હતું, તેથી મેં કહ્યું જો હું આની 4 લાખ નકલો વેચું તો નકલ દીઠ 25 સેન્ટને હિસાબે $1,00,000 કમાઈ શકું. જોકે આ પુસ્તક તો પહેલાં પણ હતું, પણ મને એવો વિચાર નહોતો આવ્યો. રહસ્યની એક વાત એ છે કે જો તમને કોઈ પ્રેરણાત્મક વિચાર આવ્યો હોય તો તમારે તેનામાં વિશ્વાસ રાખીને અમલમાં મૂકવો જોઈએ. મને પોતાને ખબર નહોતી કે 4 લાખ નકલો હું કેવી રીતે વહેંચી શકીશ. પછી મેં સુપરમાર્કેટમાં નેશનલ ઇન્ક્વાયરર જોયું. એમ તો આ પહેલાં મેં 1000 વાર તેને જોયું હશે, પણ એ સ્ટોરમાં પાછળની બાજુએ પડ્યું રહેતું હતું. અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો. મને થયું જો વાચકો મારા પુસ્તક વિશે જાણે તો 4 લાખ લોકો જરૂર એ પુસ્તક ખરીદશે. 6 અઠવાડિયા બાદ ન્યૂયોર્કની હન્ટર કોલેજમાં 600 શિક્ષકો સમક્ષ મેં એક પ્રવચન આપ્યું. તે પછી એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, મહાન વક્તવ્ય હતું, હું તમારો ઇન્ટરવ્યૂ લેવા માગું છું, હું તમને મારું કાર્ડ આપું છું. વાત એમ હતી કે તે એક ફ્રીલાન્સ પત્રકાર અને તે નેશનલ ઇન્ક્વાયરરમાં લેખક હતી. મારા મનમાં તે ટ્વાઇલાઇટ ઝોનનો વિચાર ઝબક્યો. મને થયું ગજબ કહેવાય, રહસ્યની યોજના કામ કરી રહી હોય એવું લાગે છે. એ આર્ટિકલ છપાયો અને મારા પુસ્તકનું વેચાણ ખૂબ વધવા લાગ્યું. અહીં એક વાત એ સ્પષ્ટ કરવા માગું છું કે હું એ બધી ઘટનાઓને આકર્ષી રહ્યો હતો જેમાં પેલી પત્રકાર સ્ત્રી પણ આવી જાય. ટૂંકમાં કહું તો તે વર્ષે મેં $1,00,000નો લક્ષ્ય સિદ્ધ નહોતું કર્યું. અમે ફક્ત $92,327 જ કમાઈ શક્યા, પણ એનો અર્થ એ નથી કે અમે હતાશ થઈ ગયા અને કહેવા લાગ્યા યોજના કામ નથી કરતી. અમે તો કહ્યું આ તો આશ્ચર્યજનક કહેવાય. મારી પત્નીએ કહ્યું જો $1,00,000 માટે યોજના કામ કરતી હોય તો પછી $1,00,000 માટે કેમ નહીં. મેં કહ્યું મને ખબર નથી, ચાલ આપણે પ્રયોગ કરીએ. મારા પ્રકાશકે મારી ચિકન સૂપ ફોર ધ સોલ શ્રેણીના પ્રથમ પુસ્તકનો ચેક મોકલાવ્યો.
તેમની સહીમાં તેમણે સ્માઈલી બનાવ્યું કારણ કે સૌ પ્રથમવાર તેઓએ કોઈને $10,00,000 ચેક આપ્યો હતો। આ રીતે મેં સ્વાનુભવથી જાણ્યું કેમ કે મને ખાતરી થઈ ગઈ કે રહસ્ય ખરેખર કામ કરે છે। અમે પ્રયોગ કર્યો એ સંપૂર્ણપણે કામ કરે છે અને એ દિવસ પછી હું ભવ્ય જીવનની મજા માણું છું। રહસ્યના જ્ઞાનને અને આકર્ષણના નિયમને જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ કરી શકાય છે। તમને જોઈતી દરેક ચીજ માટે આ પ્રક્રિયા લાગુ કરી શકાય। પૈસો પણ એમાં અપવાદ નથી। પૈસાને આકર્ષવા માટે તમારે સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે। જો તમે ધનના અભાવનું જ રટણ કરી રાખો તો તમારા જીવનમાં ધન આવી શકે નહીં, કારણ કે તમે ધનના અભાવનો જ વિચાર કરી રાખો છો। તમારું ધ્યાન ધનના અભાવ પર જ કેન્દ્રિત હોય તો પછી તમે એવા અણધાર્યા ધનના અભાવના સંજોગો જ સર્જતા રહેવાના। શ્રીમંત બનવા માટે તમારે અઢળક નાણાં પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। તમારે તમારા વિચારોમાં પરિવર્તન લાવીને નવો સંકેત પાડવો પડશે। અને એ વિચારો એટલે કયા વિચારો? તમારે લખલૂટ ધન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। તમારે ખરેખર તમારી કલ્પના શક્તિને કામે લગાડવી પડશે અને વિચારવું પડશે કે તમને જોઈએ છે તેના કરતાં પણ વધારે પૈસા તમારી પાસે છે અને આ તો મજા પડે એવી વાત છે। શ્રીમંત હોવાનું નાટક કરીને તથા તેવો ખેલ ખેલીને તમને સારું લાગશે અને આ સારું લાગવાની લાગણીને લીધે તમારા જીવનમાં ધનનો પ્રવાહ આવવા લાગશે। જેકની અદ્ભુત અનુભવ ગાથામાંથી પ્રેરણા લઈને ધ સિક્રેટની ટીમે તેમની વેબસાઇટ પર કોરો ચેક બનાવીને મૂક્યો, જે વિના મૂલ્ય ડાઉનલોડ કરી શકાય છે। આ કોરો ચેક તમારા માટે જ છે અને બેંક ઓફ યુનિવર્સનો ચેક છે। તમે તમારું નામ લખીને, જોઈતી રકમ ભરીને અને વિગતો ભરીને એવી કામની જગ્યાએ રાખો જેથી રોજ તેના પર તમારું ધ્યાન જાય। તમે એ ચેકને જુઓ, તમારી પાસે એટલી રકમ છે એવી લાગણી અનુભવો। એ રકમમાંથી તમે તમારી ઈચ્છિત વસ્તુઓ તથા યોજનાઓ પાછળ ખર્ચો કરવા લાગ્યા છો એવી કલ્પના કરો। કેવી ગજબની એ લાગણી હોય છે એનો જાતે જ અનુભવ કરો। તમે માંગો એટલે હાજર છે। અમને એવી સેંકડો વાતો જાણવા મળી જેમાં ધ સિક્રેટના ચેકનો ઉપયોગ કરીને લોકોએ મોટી રકમ બનાવી હોય। આ મજાક લાગતી રમત પણ કામ કરે છે। સમૃદ્ધિને આકર્ષો। કોઈ વ્યક્તિ પાસે પૂરતા પૈસા ન હોય તો તેનું એક જ કારણ હોઈ શકે, તે પોતે જ પોતાના વિચારો દ્વારા પૈસાને આવતા રોકે છે। કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર, ભાવ કે અનુભવ વસ્તુઓને તમારી તરફ આવતી રોકે છે, એમાં પૈસાનો પણ સમાવેશ થઈ જાય છે। એવું નથી કે બ્રહ્માંડ તમને પૈસા આપવા માંગતું નથી, કારણ તમને જેટલા પૈસાની જરૂર છે તે અત્યારે તો અદૃશ્ય રીતે તો હાજર છે જ। તમારી પાસે પૂરતું ધન નથી, કારણ ધનના પ્રભાવને તમે તમારા તરફ આવતો રોકો છો। આ તમે તમારા વિચારો દ્વારા કરો છો। તમારા વિચારોને ધનના અભાવ તરફથી પારાવાર સમૃદ્ધિ તરફ વાળવા પડશે। અભાવને બદલે અઢળક નાણાંનો વિચાર કરો તો પલ્લું તે તરફ ઝૂકશે। પૈસાની જરૂરિયાત અનુભવવી એક સશક્ત લાગણી છે, તેથી દેખીતી રીતે આકર્ષણના નિયમ અનુસાર તમે વધારે ને વધારે ધનને આકર્ષશો। પૈસા અંગે હું મારા પોતાના અનુભવની વાત કરું। રહસ્યની ખબર પડી તે પહેલાં મારા એકાઉન્ટન્ટે મને કહ્યું, તે વર્ષે મારી કંપનીએ મોટી ખોટ ખાધી છે અને 3 મહિનામાં તેનું અસ્તિત્વ રહેશે કે કેમ તે પણ પ્રશ્ન બની રહેશે। 10 વર્ષના સખત પરિશ્રમ બાદ મારી કંપની મારા હાથમાંથી સરી પડવાની તૈયારીમાં હતી। કંપનીને બચાવવા માટે ઘણી મોટી રકમની જરૂર હતી। હાલત બહુ ખરાબ હતી, કોઈ રસ્તો સૂઝતો ન હતો। પછી મેં રહસ્યની શોધ કરી। એની સાથે મારા જીવનની દરેક ચીજ, મારી કંપનીની હાલત સુધા ધરમૂળથી બદલાઈ ગઈ, કારણ કે મેં વિચારનો અભિગમ બદલ્યો હતો। મારો એકાઉન્ટન્ટ કંપનીના બેલેન્સના આંકડા માટે સતત ચિંતામાં રહેતો, પણ મેં મારું ચિત્ત સમૃદ્ધિમાં અને હાલત સુધારવામાં પરોવ્યું હતું। મને અસ્તિત્વના કણકણ પર વિશ્વાસ હતો કે બ્રહ્માંડ આપ્યા વિના નહીં રહે, અને તેમ જ થયું। જેની કલ્પના પણ ન થઈ શકે એ રીતે તેણે આપ્યું। નિરાશાની ક્ષણો પણ આવતી રહી, પણ જ્યારે શંકા જાગતી હતી ત્યારે હું વિચારોને મારી જોઈતી વસ્તુના પરિણામ તરફ વાળતી। મેં તે માટે આભાર માન્યો, આનંદનો અનુભવ કર્યો, મને વિશ્વાસ બેઠો। રહસ્યના રહસ્યની વાત હું તમને કરવા માંગુ છું। તમારા જીવનમાં કંઈ પણ મેળવવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એ કે તમે ખુશ થાઓ અને ખુશીનો અનુભવ કરો। તમારા જીવનમાં પૈસો કે મનગમતી ચીજ મેળવવાનો ઝડપીમાં ઝડપી રસ્તો પણ એ છે। આનંદ અને સુખની લાગણીને
બ્રહ્માંડમાં મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કરો। તમે આ પ્રમાણે કરશો તો તમને આનંદ અને સુખ આપનારી વસ્તુઓને તમારા તરફ આકર્ષી શકશો। તેમાં અઢળક પૈસા તથા તમને જોઈતી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે। તમે કઈ વસ્તુઓ મેળવવા માંગો છો તેનો સંકેત તમારે પહોંચાડવાનો રહેશે। જ્યારે તમે સુખની લાગણીઓ મોકલશો એટલે બ્રહ્માંડ તમને તમારી મનગમતી ચીજ મોકલશે। આકર્ષણનો નિયમ તમારા સૌથી અંદરના વિચારો તથા સંવેદનાનો પ્રતિભાવ આપ્યા વિના નહીં રહે। સમૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। ડૉક્ટર જો વિટાલ કહે છે, મોટાભાગના લોકો શું વિચારતા હોય છે તેની હું કલ્પના કરી શકું છું। મારા જીવનમાં વધારે પૈસા કેવી રીતે આવે, કડકડતી નોટ મને વધારે કેવી રીતે મળે, વધારે સંપત્તિ અને સમૃદ્ધિ કેવી રીતે મળે, મને મારી નોકરી પસંદ છે પણ ક્રેડિટ કાર્ડનું દેવું હું કેવી રીતે ચૂકવીશ, મને થાય છે કે મારા વ્યવસાયને કારણે થતી આવક તો મર્યાદિત છે, મારી આવક વધુ કેવી રીતે થઈ શકે, વધારેની આશા હું કેવી રીતે સેવું, આ વિશેની વાત વારંવાર રહસ્યમાં કરવામાં આવી છે। બ્રહ્માંડના કેટેલોગમાંથી તમારે તમારી પસંદગીની બાબતની જાહેરાત કરવાની છે। એમાં રોકડ રકમનો સમાવેશ થતો હોય તો તમારે કહેવાનું છે કે ખરેખર આ જોઈએ છે, 30 દિવસમાં અણધારી આવક રૂપે મારે $25,000 જોઈએ છે, અથવા તમને જે જોઈતું હોય તે, તમને જે જોઈએ છે તેના પર તમને ભરોસો હોવો જોઈએ। ભૂતકાળમાં તમે એવી માન્યતા ધરાવતા હો કે પૈસા તો માત્ર પગાર તરીકે જ તમારી પાસે આવી શકે તો તે ભૂલી જજો। જો તમે આવું જ વિચારશો તો તમારા જીવનમાં આ વિચાર સાકાર થશે, માટે આ વિચારને વળગી રહેશો નહીં। આવા વિચારોથી તમને કોઈ લાભ નહીં થાય। હવે તમે સમજવા લાગ્યા છો કે તમારે માટે સમૃદ્ધિ હાજરા હાજર છે અને તમારે એ જાણવાની જરૂર નથી કે પૈસા કેવી રીતે આવશે। તમારું કામ એટલું જ છે કે એ રકમ મળી ગઈ છે એવો ભરોસો રાખો અને ખુશ રહેવું। કેવી રીતે પૈસો આવશે એ ચિંતા બ્રહ્માંડ ઉપર છોડો, એ પોતે નક્કી કરી લેશે કે રકમ તમારા સુધી કઈ રીતે પહોંચાડશે। બોબ પ્રોક્ટરના મતે ઘણા ખરા લોકોનું લક્ષ્ય દેવામાંથી મુક્તિ મેળવવાનું હોય છે, તેને લીધે તેઓ દેવામાં ડૂબેલા રહે છે। જેનો તમે વિચાર કરતા રહો તેને તમે આકર્ષો છો। તમે કહો કે હું ઋણમુક્ત થાવ તો સારું, દેવું ચૂકવી દેવાય કે દેવામાં ડૂબેલા રહેવાય તેની હું પરવા કરતો નથી। તમે દેવાનો વિચાર કરતા રહો તો પછી તે તમારા તરફ આકર્ષાઈને આવવાનું જ છે। દેવું ચૂકવવાની યોજના બનાવો અને પછી સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરો। જ્યારે તમારી પાસે ચૂકવવાના બિલોની થપ્પી હોય તો તે કેવી રીતે ચૂકવાશે તેની સૂઝ ન પડે ત્યારે તે બિલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં। જો તમે એમ કરશો તો પછી વધારે બિલ તમે તમારી તરફ ખેંચશો। તમારે એવો કોઈ રસ્તો શોધી કાઢવો જોઈએ કે જેથી બિલોની થપ્પી હોવા છતાં તમે સમૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો, એવો રસ્તો જેનાથી પ્રસન્નતાની લાગણી થાય અને તમારું ભલું થઈ શકે। જેમ્સ રે કહે છે કે ઘણીવાર લોકો મને કહે છે આવતી વર્ષે મારે મારી આવક બમણી કરવી છે, પણ પછી તમે તેનો વ્યવહાર જુઓ તો ખ્યાલ આવે કે જેનાથી તેમનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે એવું તેઓ કંઈ નથી કરતા। તેઓ કહેતા રહેતા હોય છે મને આ પોસાય નહીં, બોલો એમનું શું થાય, તમારી ઈચ્છા એ મારો હુકમ છે। જો તમારા મોઢામાંથી મને પોસાય નહીં એવા શબ્દો સરી પડ્યા હોય તો તેને બદલવાની શક્તિ તમારી પાસે હાલમાં છે। મને એ પોસાશે, હું એ ખરીદી શકીશ, આ વારંવાર કહેતા રહો। પોપટની જેમ તેનું રટણ કરો। હવે પછીના 30 દિવસ સુધી તમારે એક જ આશ્ચર્ય હોવો જોઈએ, દરેક વસ્તુ પર નજર નાખીને તમે કહેશો મને પોસાય એમ છે, હું એ ખરીદી શકીશ। તમને તમારા સપનાની કાર જોવા મળે તો તમે કહેશો મને પોસાય એમ છે। સારા કપડાં પર તમારી નજર જાય અથવા રજા દરમિયાન સારો પ્રવાસ ગોઠવાય તો કહો મને પોસાય એમ છે। તમે આમ કરતા રહેશો તો તમારા વિચાર વલણમાં ચોક્કસ ફેરફારો આવશે। તમે તમારી જાતને ખાતરી કરાવી શકશો કે એ વસ્તુઓ તમને પોસાય એમ છે। આનાથી તમારા જીવનમાં ધીરે ધીરે ફેરફારો આવવા લાગશે। લિસા નિકોલસના મતે જો તમે તમારું ધ્યાન અભાવ અને અછત પર કેન્દ્રિત કરતા હો, તમારી પાસે જે નથી તેને માટે તમારા કુટુંબીજનો તથા મિત્રો સામે બળાપો કાઢતા રહો, તમે તમારા બાળકોને કહેતા રહો કે તમારી પાસે પૂરતા નાણાં નથી, આપણી પાસે એ માટે પૂરતી સગવડ નથી, આપણને તે પોસાય નહીં, તો પછી તમારી પાસે તમને પોસાય એવી રકમ ક્યારે ભેગી થાય નહીં, કારણ કે તમે તો તમારી પાસે જે નથી તેને જ તમારા તરફ આકર્ષો છો। તમને સમૃદ્ધિ જોઈએ છે તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો। ચાર્લ્સ ફિલ્મોર કહે છે,
આત્મિક ખજાનામાંથી બધી જોઈ શકાય તેવી સંપત્તિ ઉદ્ભવે છે. તે ક્યારેય ખાલી થતી નથી, હંમેશા એ તમારી સાથે જ હોય છે. તમારી શ્રદ્ધા તથા તમારી લાગણીનો પ્રતિભાવ હંમેશા તે આપે છે. હવે તમે રહસ્ય જાણી ગયા છો માટે તમને ખ્યાલ આવશે જ કે કોઈ અમુક માણસ ધનવાન છે તો તેનું કારણ એ છે કે તેને શક્તિશાળી વિચારો સંપત્તિના હોય છે, અછતના નહીં. તેથી તે જાણીએ અજાણીએ સંપત્તિને પોતાના તરફ આકર્ષે છે. તેઓએ સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને માટે સંપત્તિ તેમને પહોંચાડવા બ્રહ્માંડે લોકો, સંજોગો અને પ્રસંગોને કામે લગાડી દીધા. તેમની પાસે જે સંપત્તિ છે તે તમારી પાસે પણ છે. તમારી અને તેમની વચ્ચે ફરક એટલો જ છે કે તે સંપત્તિને આકર્ષવા તેઓ હંમેશા તેના વિચાર કરતા રહ્યા છે, જ્યારે તમારી સંપત્તિ અદૃશ્ય સ્વરૂપે જ છે. જેવું તમે તેને વિશે વિચારવા લાગશો તેવી તે તમારી થઈ જશે. ડેવિક સ્કર્મર કહે છે, મને રહસ્ય સમજાયું તે પહેલાં દરરોજ ટપાલમાં બિલોની થપ્પી મળતી. રહસ્ય સમજ્યા બાદ મને વિચાર આવ્યો હું કેવી રીતે એનો નિકાલ લાવીશ. આકર્ષણનો નિયમ જણાવે છે કે જેના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તે તમને મળે છે. તેથી જ્યારે મને બેંકનું સ્ટેટમેન્ટ મળ્યું ત્યારે હું તેના ઉપર વ્હાઇટ ઇંક લગાવી દેતો અને તેના ઉપર ટોટલનો નવો આંકડો લખતો. મારા ખાતામાં જે રકમ હું જોવા માંગતો તે આંકડો હું લખતો. પછી મને વિચાર આવ્યો, મેલમાં મને બિલ નહીં પણ ચેક મળે છે, એવી કલ્પના કરું તો કેવું. તેથી તે પ્રમાણે મને ચેકની થપ્પીઓ મળે છે એવું દ્રશ્ય હું કલ્પવા લાગ્યો. એક જ મહિનામાં પરિસ્થિતિ બદલાવા લાગી. તમને જાણીને નવાઈ લાગશે, આજે મને ટપાલમાં માત્ર ચેકો મળે છે, બિલો મળે છે પણ ચેકની સંખ્યા વધારે હોય છે. જ્યારથી ધ સિક્રેટ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી અમને એવા લોકોના સેંકડો પત્રો મળતા રહ્યા છે જેઓ જણાવે છે કે ફિલ્મ જોયા પછી તેમને ટપાલમાં અણધારિયા ચેક મળવા લાગ્યા છે. આનું કારણ એ છે કે ફિલ્મમાં તેમણે ડેવિડની વાર્તામાં ધ્યાન પરોવ્યું, જેને લીધે તેમને ચેક મળવા લાગ્યા. મેં એક રમત શોધી કાઢી, મેં બિલને ચેક માનવાનું શરૂ કર્યું. તેથી બિલ વિશેની મારી લાગણીઓમાં પરિવર્તન આવ્યું, જેમાં બિલ મને મળતા હું આનંદિત થઈ ઉઠતી, કવર ઉઘાડીને કહેતી મને વધુ પૈસા મળ્યા, ખૂબ ખૂબ આભાર. દરેક બિલને લઈને તેને હું ચેક રૂપે જોતી અને પછી બિલની રકમમાં એક શૂન્ય ઉમેરી દેતી જેથી મોટી રકમ બને. મારી પાસે નોટપેડ હતું જેને મથાળે હું લખતી, મને મળ્યું છે, અને પછી બધા બિલની રકમનો આંકડો મૂકીને તેમાં એક શૂન્ય ઉમેરી દેતી. દરેક રકમના આંકડાની સામે હું આભાર લખતી અને મળ્યા બાદ આભારની લાગણી અનુભવતી એટલે સુધી કે મારી આંખમાં આંસુ આવી જતા. પછી દરેક બિલની રકમ મને જે રકમ મળી છે તેની સરખામણીમાં નાની લાગતી, તે ઉપકારના ભાવ સાથે હું ચૂકવી દેતી. જ્યાં સુધી મને એવી લાગણી ન થાય કે આ ચેક છે ત્યાં સુધી હું બિલનું કવર ખોલતી નહીં. ક્યારેક મેં મારી જાતને એ ચેક છે એવું મનાવ્યા વગર બિલના કવર ખોલ્યા હોય ત્યારે પેટમાં ફાળ પડતી. મને ખબર હતી કે એમ થવાનું કારણ વધારે બિલ મળવાની શક્યતા હતી. મને લાગતું કે એવી લાગણીમાંથી મારે બહાર આવી જવું જોઈએ, તેને બદલે આનંદની લાગણી અનુભવવી જોઈએ જેથી મને વધુ ધન પ્રાપ્ત થાય. બિલની થપ્પીઓની બાબતમાં મારી રમત કારગત નીવડી, તેને લીધે મારું જીવન બદલાઈ ગયું. આ પ્રકારની તો ઘણી રમતો શોધી શકાય. તમારી અંદરની લાગણી અનુસાર તમારે માટે કંઈ વધારે ઉપયોગી થઈ શકે એ તમે નક્કી કરો. ખોટાને ખરું માનવાની રમતનું પરિણામ વધુ ઝડપી હોય છે. લોરેલ લેન્જમેર, કે જેઓ નાણાકીય વ્યૂહનીતિ ઘડનારા, વક્તા, પર્સનલ અને કોર્પોરેટ કોચ છે, તેઓ કહે છે કે મારો ઉછેર પૈસા કમાવા પાછળ પુષ્કળ મહેનત કરવી પડે છે એવી માન્યતાવાળા ઘરમાં થયો. મેં એ વિચારમાં ફેરબદલ કર્યો, પૈસા સરળતાથી આવે છે, આવતા રહે છે. શરૂઆતમાં તો લાગે કે આ તો એક જૂઠાણું છે. તમારા મગજનો એક હિસ્સો કહેશે એ જૂઠાડા, પૈસા કમાવાનું અઘરું છે. તેથી તમારે એ જાણવું જરૂરી છે કે થોડો વખત મગજમાં આ ટેનિસની રમત ચાલ્યા કરશે. તમારા મનમાં એવા વિચાર આવતા હોય કે પૈસો મેળવવા માટે ખરેખર ખૂબ જ કામ કરવું પડશે, ઘણો સંઘર્ષ વેઠવો પડશે, તો તેને તાત્કાલિક મનમાંથી કાઢી નાખશો. એ પ્રમાણે વિચારવાથી તમે તમારી ફ્રીક્વન્સી મોકલી હતી અને એટલા માટે જ તમને જિંદગીમાં ખરાબ અનુભવ થયા. લોરેલ લેન્જમીરની સલાહ માનો અને તમારા વિચારો બદલાવી કહો, પૈસા સરળતાથી આવે છે, આવતા રહે છે. ડેવિડ સ્કર્મર કહે છે, પૈસા કમાવાની વાત હોય ત્યારે એક વાતનો ખ્યાલ રાખજો કે ધન એક માનસિકતા છે.
તમે કેવી રીતે વિચારો છો તેના ઉપર તેનો આધાર છે। લોરલ લેન્જમીર કહે છે કે હું જે લોકોને શિક્ષણ આપું છું એમાંના 80% લોકોને એમના મનોવૈજ્ઞાનિક અને વિચારવાના અભિગમ અંગેનું શિક્ષણ આપું છું। તેઓ મને કહેતા હોય છે તમે આ કરી શકો, હું ન કરી શકું। લોકો પાસે તેમને ધન ઉપરાંત આંતરિક સંબંધો અને વાર્તાલાપને બદલવાની ક્ષમતા હોય છે। રાલ્ફ વાલ્ડો ઇમર્સન કહે છે કે એક સારી વાત એ છે કે જે ક્ષણે તમે નક્કી કરો કે તમારું જ્ઞાન બાળપણની ખાટી માન્યતાઓ કરતાં વધારે મહત્વનું છે, ત્યારે સમૃદ્ધિ મેળવવાના માર્ગે તમે ગિયર બદલ્યું છે। સફળતા અંદરથી આવે છે, બહારથી નહીં। વધારે ધનને આકર્ષવા માટે તમારે એના વિશે સારી લાગણી અનુભવવી જોઈએ। દેખીતી રીતે લોકો પાસે પૂરતા પૈસા ન હોય તો પૈસા વિશે સારું નહીં લાગે, કારણ કે તેમની પાસે પૂરતા પૈસા નથી। આ પ્રકારની નકારાત્મક લાગણી પૈસાને તમારી પાસે આવતા રોકે છે। તમારે આ ચક્ર અટકાવવું પડે। પૈસા વિશે સારા ભાવ જગાડીને તમે તેને અટકાવી શકો। તમારી પાસે જે છે તેના માટે આભારનો ભાવ થવો જોઈએ। આ પ્રમાણે કહો અને અનુભવો, મારી પાસે જરૂર કરતાં વધારે પૈસા છે, ઘણો બધો ધનનો ખજાનો છે અને એ મારી તરફ આવી રહ્યો છે। હું ધનનું ચુંબક છું, મને પૈસા બહુ ગમે છે અને હું પૈસાને બહુ ગમું છું। મને રોજ રોજ પૈસા મળ્યા કરે છે। આભાર, આભાર, ખૂબ ખૂબ આભાર। પૈસા આપીને પૈસા મેળવો। તમારા જીવનમાં વધારે પૈસા આવે તે માટે પૈસા આપવા એ શક્તિશાળી પ્રક્રિયા છે, કારણ કે તમે કોઈને પૈસા આપો છો ત્યારે તમે કહો છો મારી પાસે પુષ્કળ પૈસા છે। તમને એ જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે આ પૃથ્વી ઉપર જે સૌથી વધારે પૈસાદાર છે તેઓ સૌથી મોટા દાતા પણ છે। તેઓ લખલૂટ રૂપિયા દાનમાં આપે છે અને જેમ તેઓ આપે છે બ્રહ્માંડ તેના ખજાનાના દરવાજા ખોલી નાખે છે, બદલામાં અનેક ગણું તેમને પાછું આપે છે। જો તમે એવું વિચારતા હો કે આપવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી તો તમે ભૂલો છો। હવે તમને ખ્યાલ આવશે જ કે તમારી પાસે પૂરતા પૈસા કેમ નથી। તમને એમ લાગતું હોય કે તમારી પાસે પૂરતા પૈસા નથી તો આપવા માંડો। તમે દાન આપવામાં માનશો તો આકર્ષણનો નિયમ તમને આપવા માટે વધુ આપશે। દાન દેવામાં અને ત્યાગ કરવામાં એ બાબતો વચ્ચે બહુ મોટો તફાવત છે। હૃદયપૂર્વક આપો છો ત્યારે ઘણું સારું લાગે છે, ત્યાગમાં હંમેશા એવું નથી હોતું। બેની ભેળસેળ કરશો નહીં, બંને સામસામા છેડાની વાત છે। પહેલામાં અભાવનો સંકેત મોકલાય છે જ્યારે બીજામાં જરૂરિયાત કરતાં વધારેનો સંકેત મોકલાય છે। એકમાં સારો ભાવ જાગે છે, બીજામાં એવી લાગણી થતી નથી। સંપૂર્ણ હૃદયથી આપવામાં તમે અપૂર્વ આનંદ અનુભવો છો। આકર્ષણનો નિયમ તમે આપેલા સંકેતને અનુસરીને તમને વધારે આપવા માટે સક્રિય થશે। શું તફાવત છે તે તમે અનુભવી શકશો। જેમ્સ રે કહે છે, મેં એવા ઘણા માણસો જોયા છે જેઓ અઢળક ધન કમાઈ જાણે છે પણ તેમના સંબંધો બગડેલા હોય છે, તેને ખરેખર સંપત્તિ ન કહી શકાય। પૈસાની પાછળ પડીને તમે પૈસાદાર તો બની શકો પણ તેથી તમે શ્રીમંત થઈ જશો તેની કોઈ ખાતરી નથી। પૈસા એ સમૃદ્ધિનો ભાગ નથી એવું હું કહેવા નથી માગતો, પૈસાનું મહત્વ છે જ પણ એ સમૃદ્ધિનો અંશ માત્ર છે। બીજી બાજુ હું એવા લોકોને પણ મળું છું જેઓ આધ્યાત્મિક હોય છે પણ તેઓ હંમેશા બીમાર અને કંગાળ રહે છે, એમને પણ સમૃદ્ધિ ન ગણી શકાય। જીવનનો અર્થ દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ એવો થાય છે। તમે એવા વાતાવરણમાં ઉછર્યા હોય જ્યાં એવું માનવામાં આવતું હોય કે ધનવાન હોય તે આધ્યાત્મિક ન હોય, તો હું તમને કેથેરિન પોન્ડરની ધ મિલિયોનેર્સ ઓફ ધ બાઇબલ શ્રેણીના પુસ્તકો વાંચવાની ભલામણ કરું છું। આ અદ્ભુત પુસ્તકમાં તમને જાણવા મળશે કે અબ્રાહમ, ઇસાક, જેકબ, જોસેફ, મોઝિસ અને જીસસ એ સમૃદ્ધિના શિક્ષકો ન હતા, તેઓ પોતે પણ સમૃદ્ધ હતા। એવી ખર્ચાળ તેમની જીવનશૈલી હતી કે આજના કરોડપતિઓ પણ તેની કલ્પના નહીં કરી શકે। તમે રાજ્યના વારસદાર છો, સમૃદ્ધિ એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે। જીવનમાં દરેક ક્ષેત્રમાં સમૃદ્ધિ મેળવવાની ચાવી તમારી પાસે જ છે, તમે તેની કલ્પના પણ નહીં કરી શકો। તમને જોઈતી તમામ સારી બાબતો મેળવવાનો તમને હક છે પણ તમારે તેને નિમંત્રણ આપવું પડે છે। હવે તમને રહસ્ય સમજાયું છે એવું માનું છું। ચાવી તમારી પાસે છે, તમારા વિચારો તથા લાગણીઓની ચાવી જિંદગીભર તમારી પાસે રહેશે।
માર્સી સિમોફ કહે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘણા માણસો સફળતા મેળવવા દોટ લગાવે છે. એ લોકોને વૈભવશાળી ઘર જોઈએ છે, તેમણે ધંધો વિકસાવવો છે, એ લોકોને આવી તમામ બહારની ચીજ જોઈએ છે. પણ અમે અમારા સંશોધન દ્વારા એ જોઈ શક્યા છીએ કે આ ભૌતિક વસ્તુઓ મેળવવાથી જેની આપણને શોધ છે, એક સુખ મળે છે, કેમ કે એ સવાલ છે. માર્સી સિમોફ કહે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘણા માણસો સફળતા મેળવવા દોટ લગાવે છે, એ લોકોને વૈભવશાળી ઘર જોઈએ છે, તેમણે ધંધો વિકસાવવો છે, એ લોકોને આવી તમામ બહારની ચીજ જોઈએ છે. પણ અમે અમારા સંશોધન દ્વારા એ જોઈ શક્યા છીએ કે આ ભૌતિક વસ્તુઓ મેળવવાથી જેની આપણને શોધ છે, એ સુખ મળે છે કે કેમ, એ સવાલ છે. આ ભૌતિક સંપત્તિ દ્વારા સુખ મળી જશે એમ માનીને આપણે તેની પાછળ પડ્યા છીએ, પણ આપણે ઊંધી દિશામાં દોડીએ છીએ. ખરેખર તો તમારે આંતરિક આનંદ, આંતરિક શાંતિ તથા આંતરિક દ્રષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ, તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે. તમને જે કંઈ જોઈએ છે તે તો અંદરની બાબત છે, બાહ્ય જગત તો આંતરજગતનું પરિણામ છે. તમારા વિચારો અને ફ્રીક્વન્સીને સુખની દિશામાં વાળો. તમારા ભીતરમાં જે સુખ અને આનંદની લાગણીઓ જન્માવો તેને તમારી તમામ શક્તિ દ્વારા બ્રહ્માંડ તરફ મોકલો. આમ કરવાથી તમને પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતર્યું હોય તેવું લાગશે.